અહીં એક પ્રશ્ન છે કે 4.1 દ્વિતીયાંશ યાર્ડમાં કેટલા ઇંચ હોય, તે આપણે અલગ અલગ રીતે શોધી શકીએ. પહેલા આપણે એ શોધીએ કે 4 યાર્ડમાં કેટલા ઇંચ હોય અને 1/2 યાર્ડમાં કેટલા ઇંચ હોય, અને પછી બંનેનો સરવાળો કરીએ અથવા તો આ સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ અને પછી જોઈએ કે તેમાં કેટલા ઇંચ હોય. તેમ કરતા પહેલા આપણે પહેલા એ જોઈએ કે 1 યાર્ડમાં કેટલા ઇંચ હોય. આપણે જાણીએ છીએ કે 1 યાર્ડમાં 3 ફીટ હોય, માટે 1 યાર્ડ બરાબર 3 ફીટ પ્રતિ 1 યાર્ડ. હવે તમને થશે કે મેં 1 યાર્ડ બરાબર 3 ફીટ શા માટે નહીં લખ્યું. અહીં તમને હું એ જણાવવા માંગુ છું કે યાર્ડને ફીટમાં ફેરવતા આપણને મોટી સંખ્યા મળશે, માટે આમ કરવાથી આ યાર્ડનો યાર્ડ સાથે છેદ ઉડે અને આપણને મળે 3 ફીટ. આપણે આ બાબત પહેલેથી જાણીએ જ છીએ કે 1 યાર્ડ બરાબર 3 ફીટ થાય, પણ અહીં ફક્ત એકમનો એકમ સાથે કઈ રીતે છેદ ઉડે તે અહીં દર્શાવેલ છે. હવે 3 ફીટમાં ઇંચ કેટલા હોય? આપણે એ પણ જાણીએ છીએ કે 1 ફૂટમાં 12 ઇંચ હોય, એટલે કે 12 ઇંચ પ્રતિ 1 ફૂટ લખી શકાય. અહીં પણ એ જ તર્કનો ઉપયોગ કે 12 ઇંચ છે નાનો એકમ છે, માટે ફૂટમાંથી ઇંચમાં ફેરવતા આપણને મોટો અંક મળે. ફરીથી આ બંને એકમનો છેદ ઉડી જશે અને 3 × 12 કરવાથી આપણને મળે 36 ઇંચ. માટે કહી શકાય કે 1 યાર્ડ બરાબર 36 ઇંચ. અને અગાઉ જે રીતે વાત કરી તેમ 4.1 દ્વિતીયાંશ યાર્ડને બે ભાગમાં વિભાજિત કરીએ, એટલે કે 4 યાર્ડ અને 1 દ્વિતીયાંશ યાર્ડ, અથવા તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીને આપણે તેનો ઉકેલ મેળવીએ. ચાલો તો પહેલા બે ભાગમાં વિભાજિત કરીએ. પહેલા લઈએ 4 યાર્ડ, તેને ગુણ્યા અહીં લખીએ 36 ઇંચ પ્રતિ 1 યાર્ડ. યાર્ડનો યાર્ડ સાથે છેદ ઉડશે. 4 × 36 કરવાના છે. જો 4 × 30 કરીએ તો 120 મળે, અને 4 × 6 કરીએ તો બીજા 24, એટલે કે 120 + 24 બરાબર 144 ઇંચ. આ થઈ 4 યાર્ડની વાત. અને હવે બીજો 1/2 યાર્ડ આપણી પાસે છે, તેની પણ આ રીતે જ ગણતરી કરીએ કે 1 દ્વિતીયાંશ યાર્ડ ગુણ્યા 36 ઇંચ છેદમાં 1 યાર્ડ. ફરીથી યાર્ડનો યાર્ડ સાથે છેદ ઉડશે, માટે આપણને મળે 1 દ્વિતીયાંશ × 36 બરાબર 18 ઇંચ. હવે 4.1 દ્વિતીયાંશ યાર્ડ એટલે કે 4 યાર્ડ + 1 દ્વિતીયાંશ યાર્ડ, તેથી અંતિમ જવાબ માટે આ બંનેનો સરવાળો કરવો પડે. આપણે અહીં તે સરવાળો બતાવીએ. 144 + 18, 4 + 8 બરાબર 12 + 1, 4 + 1 બરાબર 5 + 1 બરાબર 6, અને અહીં 1. આમ આ બંનેનો સરવાળો મળે છે 162 ઇંચ. હવે બીજી રીતે ગણતરી કરીએ તો આપેલ કિંમતને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ, એટલે કે 4.1 દ્વિતીયાંશને આપણે આ રીતે પણ લખી શકીએ, 4 + 1 દ્વિતીયાંશ, જેને બરાબર 4.1 + 1.2 પણ લખી શકાય. અને આ જે 4.1 છે તે 8.2 ને બરાબર છે, + 1 દ્વિતીયાંશ. આમ અહીં આપણે છેદને સમાન બનાવેલ છે, તેથી આપણને મળશે 9.2. હવે આ લાંબી રીત કરવાનો હેતુ એ છે કે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો અર્થ શું છે, પણ જો તેની ઝડપથી ગણતરી કરવી હોય તો તમે આ રીતે કરી શકો કે 2 × 4 = 8 + 1 = 9. આમ 9.2. હવે તેને ઇંચમાં ફેરવીએ. હવે ઉપર જે પ્રક્રિયા કરી તે મુજબ 9.2 યાર્ડ ગુણ્યા 36 ઇંચ પ્રતિ 1 યાર્ડ, યાર્ડનો યાર્ડ સાથે છેદ ઉડે, માટે આપણને મળે 9.2 × 36.1, અને એકમ થશે ફક્ત ઇંચ. તેને આ રીતે પણ લખી શકાય કે 9 × 36.2 × 1 = 2, અને આપણો એકમ છે ઇંચ. હવે અંશ અને છેદનો 2 વડે ભાગાકાર કરીએ તો 36/2 = 18 મળે, અને 2/2 ની કિંમત થશે 1, માટે આપણને મળે છે 9 × 18. તે બંનેનો ગુણાકાર આપણે અહીં કરી જોઈએ કે 18 × 9, 9 × 8 = 72, 7, 9 × 9 + 7 = 16. માટે આ આખા પદની કિંમત મળે છે 162 ઇંચ.
આમ આપણે જવાબ મેળવી લીધો છે.